નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું એસ પટેલ. ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આપણું પ્રથમ પ્રકરણ રસાયણ વિજ્ઞાન. કે આપણી આસપાસમાં દ્રવ્યો, મિત્રો ચેપ્ટરનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્યો. આપણે આપણી આસપાસ નજર નાખીએ તો આપણને ઘણી બધી વસ્તુઓ દેખાય છે, જે કંઈ ના કંઈ પદાર્થમાંથી બનેલી છે. જેમ કે વર્ગખંડમાં બેઠા હોય તો પંખો છે, બેન છે, એર કન્ડિશન મશીન હોય, નોટબુક્સ, પેન, પાણીનું બોટલ હોય, આ બધા પદાર્થો આપણને વિવિધ રૂપમાં દેખાય છે. કેટલાક પદાર્થો એવા પણ હોય કે જે ઉદાહરણ તરીકે વર્ગખંડમાં રહેલી હવા છે તો ખરી છે, એસીમાંથી આવતો ઠંડો પવન આપણે અનુભવી શકીએ પરંતુ દેખાતો નથી. તો આ બધા પદાર્થોને વિજ્ઞાનની ભાષામાં દ્રવ્ય કહીએ છીએ. તો મિત્રો, પહેલા જે વિજ્ઞાનીઓ હતા એમને પંચમહાભૂતો એટલે કે અગ્નિ, આકાશ, વાયુ, પાણી અને પૃથ્વી ના કોઈ પણ પ્રકારનું દ્રવ્ય આ પંચ મહાભૂતોમાંથી બનેલું છે એવું એમનું મંતવ્ય હતું. પરંતુ અત્યારે આધુનિક વિજ્ઞાનીઓએ પણ પોતાના મત રજૂ કર્યા છે, એમને આવા દ્રવ્ય બે ભાગમાં વિભાજિત કર્યું. બંને ભાગના વિજ્ઞાનીઓએ પોતપોતાનું મત રજૂ કર્યું. તો એક ગ્રુપ વિજ્ઞાનીઓનું એક ગ્રુપ એવું કહે છે કે દ્રવ્ય એટલે કે પદાર્થ જે ચોક્કસ દળ ધરાવે, આકાર અને કદ પણ હોય. હવે મિત્રો, આપણને ખ્યાલ છે કે દળનો એસઆઈ એકમ કેજી કિલોગ્રામ છે અને કદનો એસઆઈ એકમ ઘન મીટર છે અને કદને આપણે લીટર કે મિલીલીટર આવા એકમોમાં માપીએ છીએ. તો આ દ્રવ્ય એટલે કે પદાર્થ જેની નિશ્ચિત જગ્યા પર રોકે, દાખલા તરીકે ઇંટ છે તો એની નિશ્ચિત એક જગ્યા રોકે છે, એ દળ ધરાવે છે. તો આ બધા પદાર્થોને આપણે દ્રવ્ય કહીશું. કે આપણી આસપાસમાં ઘણા બધા પદાર્થો આપણને જોવા મળે છે. હવે આ બધા જે પદાર્થો રહ્યા એ પદાર્થમાં વિજ્ઞાનીઓના મત મુજબ એમનું એવું કહેવું હતું, એક વિજ્ઞાનીનું જૂથ એવું માનતું હતું કે આ દ્રવ્ય આસપાસમાં દેખાતું દ્રવ્ય એ સતત છે, મતલબ લાકડાના ટુકડા જેવું ઘન પદાર્થ છે, સતત છે, લાકડાના ટુકડા જેવો છે. એમનો સ્વભાવ, દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એ લાકડાના ટુકડા જેવો છે. અને બીજું જૂથ એવું માનતું હતું કે નહીં, દ્રવ્ય એ રેતીના કણની માપક નાના નાના પાર્ટ્સમાં વિભાજિત કરી શકાય એવું હોય છે. તો એના માટે પ્રવૃત્તિ કરી છે કે શું દ્રવ્ય સતત છે કે ઘન પદાર્થ છે. દાખલા તરીકે આપણે મીઠાનો ગોગળો લઈએ કાં તો સાકર લઈએ, સાકરનો ગાબડો લઈએ તો એ આપણને લાકડાના ટુકડાની જેમ ઘન લાગે. પરંતુ એ મીઠું કે સાકરને આપણે પાણીમાં લઈ ઓગાળીએ તો આપણને ઘન દેખાતો મીઠાનો કે સાકરનો ટુકડો જોવા મળતો નથી, ઓગળી ગયા છે. મતલબ પદાર્થ સતત છે, શું એનું સ્વરૂપ ઘન છે? તો નહીં, એનું બીજું પણ સ્વરૂપ કઈ છે? તો હવે દેખાતો મીઠું કે સાકર ગઈ ગયા, જે પાણી લીધું છે એ પાણીના કદમાં વધારો થયો નથી, જેટલું છે જેમ ત્યાં છે. બીકરમાં પાણી લઈને જેટલી સપાટી જેટલી આપણે માપીને રાખી હોય
પ્રવૃત્તિ પરથી જાણી શકાય દ્રવ્યના કણોની એવી લાક્ષણિકતા
બીજી લાક્ષણિકતા છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સમજો બીકરમાં પાણી છે તો પાણીમાં રહેલા કણ ગતિશીલ હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેલા છે તો કોઈ સમજી શકાય, પરંતુ હું લોખંડનો ટુકડો કે ઈંટ કહું તો એમાં રહેલા દ્રવ્યના કણો ગતિશીલ છે. એકરા વિચારી અહીંયા કહે છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ઉદાહરણ લઈએ તો વર્ગખંડમાં કોઈ એક જગ્યાએ સળગાવેલી અગરબત્તી રાખી છે, ધીમે ધીમે આખો વર્ગખંડ સુગંધિત બની જશે, સુગંધ આવશે. તો વર્ગખંડમાં રહેલી હવા અગરબત્તીનો સુગંધીદાર ધુમાડો આ હવામાં ભળે છે. હવાના કણ વચ્ચે જગ્યા હોય એમાં ધુવાળાના કણ ગોઠવાય છે જે સુગંધ દ્વારા આપણા સુધી પહોંચે છે. એ જ રીતે પાણીના કણ ગતિશીલ છે. આ ઉદાહરણ કર્યા સમજ પડે કે હવાના કણ ગતિશીલ છે, હવા એક દ્રવ્ય છે. અહીંયા પાણી અને શાઇનનું બીજું ઉદાહરણ છે કે પાણીના કણ ગતિશીલ છે. ચકાસવું હોય તો ચોખ્ખું પાણી લઈ એની અંદર ધીમેથી શાઇનનું એક ટપકું પડવા દો અને એ શુદ્ધ પાણીવાળા બીકરને ધીરે ધીરે હલાવ્યા વગર શાંતિથી નિરીક્ષણ કરો તો શાઇનનું એક ઇંકનું ટપકું, શાઇનનું ટપકું ધીમે 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 તૂટતું જશે, ફેલાતું જશે અને સફેદ રંગનું પાણી રંગીન જે રંગની ઇંક હશે તે રંગમાં પરિવર્તિત થશે. એનો મતલબ કે પાણીના અણુ સતત ગતિશીલ છે કહી શકાય. હવે બીજું ઉદાહરણ છે પાણી અને મધ. જો શાહીની જગ્યાએ હું મધનું ટપકું લઉં અને ધીમેથી પાણીમાં નાખું તો શાહી જેટલું ઝડપથી નહીં ગેલાય, એને ઘણો વધારે સમય લાગશે. કહી શકાય, આ રીતે કહી શકાય કે એ દ્રવ્યના કણ ગતિશીલતા ધરાવે છે. એના પછી જો ત્રીજું લાક્ષણિકતા કે તાપમાનનો વધારો થતો ગતિશીલતા વધે છે. જો આપણે તાપમાન વધારીએ તો દ્રવ્યના કણો એકબીજામાં ભળવાનો જે ગતિ છે એમાં વધારો થાય. આપણે ચાય બનાવતી વખતે જોયું છે, ઘરે પણ પ્રવૃત્તિ કરી શકો. એક બીકરમાં થોડીક સાકર લઈ પડી રાખો, કેટલા સમય એ સાકર ઓગળે છે એ સમય બધો અને એટલી જ સાકર એટલા જ પાણીમાં બીજા પાત્રમાં લઈ અને ગરમ કરો. કેટલા સમયમાં ઓગળે છે એ નોંધ કરશો તો તાપમાન વધારે આપીશું, આપીશું તાપમાન તો ઝડપથી ખાંડ કે સાકર ઓગળી જશે. એટલે કે તાપમાનમાં વધારો થતો દ્રવ્યના કણોની ગતિશીલતા વધે છે કહી શકીએ. અને છેલ્લા ક્ષેત્ર છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ હોય એટલા માટે તો દ્રવ્યના જુદા જુદા સ્વરૂપ આવે. ઘન સ્વરૂપમાં આકર્ષણ વધારે હશે, પ્રવાહીમાં ઘન કરતા પ્રમાણમાં ઓછું આકર્ષણ હોય અને વાયુમાં ઘન અને પ્રવાહી કરતા એનાથી પણ વધારે ઓછું આકર્ષણ હશે. પરિણામે ઘન જ્યાં મૂકે છે ત્યાં પડી જશે, પ્રવાહી તરળ સ્વભાવ છે અને વાયુ એ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. તો મિત્રો આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ ખાસ પરીક્ષામાં પૂછાય, લાક્ષણિકતાઓ પટેલો લખી છે સમજાવી.